સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસના આઠ હજાર સાતસો અઢાર કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા કરાયો વધારો કરવામાં આવ્યો છે ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા એકસો પંચાવન કરોડનો વધારો કરીને વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસનું આઠ હજાર આઠસો તોતેર કરોડનું સુધારા સાથેનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે એકત્રીસ ત્રણ બે હાજર ચોવીસ માં દ્વારા બાકી આપવામાં આવશે એકસો ચોર્યાસી પોઈન્ટ તેર કરોડની રહેણાંક અને બિન મિલકતોમાં વ્યાજની માફી આપવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓને એક યુનિફોર્મ અને એક સ્પોર્ટ્સ યુનિફોર્મ વધારાનું આપશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આગામી વર્ષના બજેટમાં તેતાળીસ કરોડના વધારાની જોગવાઈ કરવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આગામી વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસના નવસો વીસ પોઈન્ટ પાસઠ કરોડના બજેટ સામે નવસો તેસઠ પોઈન્ટ એસી લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે કેપિટલ બજેટ ચાર હજાર એકસો એકવીસ કરોડ સામે એકસો છ કરોડનો વધારો કરી ચાર હજાર બસો સતાવીસ કરોડ મંજૂર કરવામાં આવ્યું છે રેવેન્યુ ખર્ચમાં ચાર હજાર પાંચસો સત્તાણું કરોડની જોગવાઈ સામે ઓગણપચાસ કરોડનો વધારો કરવામાં આવ્યો છે સ્થાયી સમિતિ દ્વારા ચાર હજાર છસો છેતાલીસ કરોડનું રેવેન્યુ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે શિક્ષણ સમિતિની શાળાના બાળકોને બૂટ મોજા જ નહીં પરંતુ સ્પોર્ટ્સનો ગણવેશ અને સ્ટેશનરી સહિતનો સામાન આપવામાં આવશે મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા રજૂ કરેલ સુરત મહાનગરપાલિકાનું સને બે હજાર ચોવીસ પચીસનું આઠ હજાર સાતસો અઢાર કરોડના બજેટમાં એકસો પંચાવન કરોડનો વધારો કરી આઠ હજાર આઠસો તોતેર કરોડનું સને બે હજાર ચોવીસ પચીસનું બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કરેલ છે જેમાં કેપિટલ કામો પાછળ એકસો છ કરોડ અને રેવન્યુ કામો પાછળ ઓગણપચાસ કરોડનો વધારો સૂચવેલ છે વધુમાં આજ દિન સુધી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાના બાળકોને એક યુનિફોર્મ અને બૂટ મોજાની જોડી પૂરી પાડવામાં આવતી હતી પરંતુ શાસકોના માનવીય અભિગમને પરિણામે આગામી સમયમાં બે હજાર ચોવીસ પચીસના બજેટમાં અમે બીજા તેતાલીસ કરોડ મંજૂર કર્યા છે જેમાંથી વિદ્યાર્થીઓને વધુ એક યુનિફોર્મ તે ઉપરાંત સ્પોર્ટ્સનો એક યુનિફોર્મ અને બૂટ મોજાની જોડી પણ પ્રોવાઈડ કરવામાં આવશે તે ઉપરાંત કંપાસ બોક્સ નોટબુક્સ અને વોટરબેગ પણ કોર્પોરેશન પૂરી પાડશે મિલકતવેરામાં બાકીદારોને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં એક પ્રોત્સાહક યોજના જાહેર કરવામાં આવેલ છે જેમાં જે રહેણાંક મિલકતદારો છે તે લોકોને વોરંટ અને વ્યાજમાંથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં જો પેમેન્ટ કરી દે તો માફી આપવામાં આવશે અને કોમર્શિયલ મિલકતદારો તે લોકોને પચાસ ટકા રાહત આપવામાં આવી છે શહેરમાં રખડતા કૂતરાઓના આતંક બાબતે એનિમલ બર્થ કંટ્રોલ પોલિસી બનાવવામાં આવી છે જેમાં વધુ બે એબીસી સેન્ટર બનાવી હાલની જે રસીકરણ અને ખસીકરણની કામગીરી છે તેને ત્રણ ગણી ઉપરાંત કરવામાં આવશે જેથી કરીને અંદાજે વાર્ષિક પચાસ હજાર જેટલા કૂતરાઓનું રસીકરણ અને ખસીકરણ હાથ ધરી શકાશે